આપણે અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. બંને હાથ જોડી આખો બંધ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચલો બાળ મિત્રો, હવે આપણે ગણિત ગમતની સ્વાપોથીની અંદર એકમ 12 આપો અને લો એના દાખલા ગણવાના છીએ. બરાબર, જો અહીંયા મેં પ્રશ્ન 1 સરવાળા કરો લખેલું છે. બરાબર, હવે અહીંયા દાખલા આપેલા છે. જો 1, 2, 3, 4 અને 5 સ્ટેપ તમારી સ્વાપોથીની અંદર આપેલા છે. બરાબર, આપણે હવે એને ગણવાના છે. હવે અહીંયા 41 + 16 આપે છે. જો આ સરવાળાની નિશાની કહેવાય. શું કહેવાય? સરવાળાની નિશાની. આ એકમના અંકો આપણે એકમ અને દશક શીખી ગયા. બરાબર, આ એકમના અંકો કહેવાય અને આ દશકના અંકો કહેવાય. બરાબર, તો એકમના અંકોનો સરવાળો આપણે કરવાનો, પછી દશકના અંકોનો સરવાળો કરવાનો છે. બરાબર, અહીંયા છે જો 1 તો આપણે 1 બિંદુ કરીશું. અહીંયા છે 6 તો 1, 2, 3, 4, 5 અને 6. તો આપણે આ 6 અને 1 એ સાથે ગણી અને અહીંયા જવાબ લખવાનો છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ એકમના સ્થાનની અંદર 7 જવાબ આવે. બરાબર, તમારે એની નીચે 7 મૂકવાના છે. બરાબર, આ કેટલા છે? 4 છે. તો આપણે હવે 1, 2, 3 અને 4 કરીશું. બરાબર, આ કેટલા છે? 1 છે. તો હવે આ 4 અને 1 આપણે સાથે ગણવાના છે. તો 1, 2, 3, 4 અને 5 કેટલા મીંડા થયા બાળ મિત્રો? 5 મીંડા થયા. તો આપણે હવે 5 લખીશું. તો 5×7=57 જવાબ મળશે આપણને. કેટલો મળશે? 5×7=57. બરાબર, હવે અહીંયા આપેલા છે 2 નંબર ઉપર 35 + 24. બરાબર, તો આ કેટલા છે? 5. તો આપણે 1, 2, 3, 4 અને 5 કરવાના મીંડા. બરાબર, હવે 1, 2, 3 અને 4 આ 5 અને 4 તમારે સાથે મળીને ગણવાના છે મીંડા. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા થયા બાળ મિત્રો? 9 થયા. હવે આ કેટલા છે? 3. 1, 2 અને 3. હવે આ કેટલા છે? 2 છે. તો હવે 3 અને 2 મીંડા સાથે આપણે ગણવાના છે. 1, 2, 3, 4 અને 5. તો 5×9=59 જવાબ આવે બાળ મિત્રો. બરાબર, એવી રીતે આપણે દાખલા ગણવાના છે મીંડા કરીને. અને તમને આંગળીના વેઢા ગણીને ફાવે તો આંગળીના વેઢા ગણીને પણ તમે કરી શકો. બરાબર ને, જો હવે આપણે 2 દાખલા તો મીંડા કરીને બે ગણાવ્યા, હવે હું વેઢા ગણીને તમને કરાવું છું. બરાબર, આ 6 છે. 1, 2, 3, 4, 5, 6 અને 1 અને 2. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલો જવાબ આવે બાળ મિત્રો? 8 જવાબ આવે. બરાબર, અહીંયા 3 છે અને 2 છે. તો 1, 2, 3, 1 અને 2 તો તમારે ગણવાનું 1, 2, 3, 4 અને 5. બરાબર, તો 5×8=58 જવાબ આવ્યો. બરાબર, હવે અહીંયા 6 છે અને અહીંયા 3 છે. તો આપણે જો હું તમને એ જગ્યા છે તો મીંડા કરું છું. 3, 4, 5 અને 6 અને આ કેટલા છે? 3 છે. બરાબર, તો 6 અને 3 કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર, હવે આ 4 છે તો હું 4 કરું છું મીંડા અને 1 કરું છું. તો આ 4 અને 1 કેટલા થશે? 1, 2, 3, 4 અને 5. તો 5×9=59 જવાબ મળશે. બરાબર, હવે અહીંયા છે 25 + 12. તો આ 5 અને 7, 5ની અંદર આપણે 2 નાખીએ. આ 5 છે એમાં 2 નાખીએ તો કેટલા થાય? 7. બરાબર, 5 ને 2, 7. હવે આ કેટલા છે? 2 છે. એમાં હું કેટલા ઉમેરું? 1 ઉમેરું તો કેટલા થયા? 3 થયા. બરાબર, તો અહીંયા 3 જવાબ આવશે. હવે આ 4 છે. કેટલા છે? 4. અને એની 3 છે અને 3ની અંદર આપણે 4 ઉમેરીએ. બરાબર, તો કેટલા થાય? આ 3 અને આ 4. બરાબર બાળ મિત્રો, આ 4 તો કેટલા થયા? ગણો તો. 4 ને 3 = 7 થયા કે નહીં? બરાબર, 4 ને 3 = 7. 1 ને 1 કેટલા થાય? 1 અને 1 = 2 થયા. બરાબર,
बराबर एक अने बे आ एक छे एनी अंदर आपणे बे उमेरीए तो केटला थाय त्रण थाय बराबर हवे छे 38 जवाब मळी ग्यो आपणे बराबर हवे 21 વત્તા 25 છે જો આ તમને પાછું હું મિન્ટુ કરીને શીખવાડું આ એક છે અહીંયા 5 3 4 અને 5 1 2 3 4 5 અને 6 અહીંયા 6 જવાબ મળ્યો બરાબર આપણે અહીંયા 2 અને 2 તો આપણે 2 2 મીંડા કરવાના 2 અને 2 1 2 3 અને 4 તો 64 64 46 જવાબ મળી ગયો હવે નીચેના દાખલા ઉપર જઈશું આપણે 45 વત્તા 13 તો 5 ને 3 કેટલા થાય આ 5 છે અને આ 3 છે બરાબર તો 5 ને 3 કેટલા થયા 5 6 7 અને 8 કેટલા થયા 8 થયા બરાબર હવે 4 અને 1 આ 4 છે એમાં 1 ઉમેરું તો કેટલા થયા 5 બરાબર એવી જ રીતે આપણે 6 અને 2 તો અહીંયા 1 2 3 4 5 અને 6 અને 7 ને 8 બરાબર 8 થયા આપણે 6 અને 2 લીટી દોરી તો 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા 4 છે 1 2 3 4 અને 1 તો 1 2 3 4 અને 5 બરાબર તમે ગમે તે રીતે ગણી શકો લીટા કરો મીંડા કરો વેઢા કરીને બરાબર એવી રીતે કરીને આપણે સાચો જવાબ મેળવવાનો છે બરાબર બાળકો મિત્રો હવે આ 4 અને 5 જો 4 અને 5 એવી રીતે અહીંયા જો 4 ને 5 ઉપર લખતા પણ આપણે શીખી ગયા તો અહીંયા ઉપર 4 અને 5 છે તો એનો જો જવાબ સરખો જ આવે 4 અને 5 9 થાય 4 અને 1 5 થાય બરાબર બાળકો મિત્રો એવી જ રીતે જો આગળ જોવાનું છે 30 અને 18 છે તો આપણે આગળ શીખી ગયા જો અહીંયા 8 અને નીચે 0 હતો તો અહીંયા ઉપર 0 છે નીચે 8 છે તો અહીંયા 8 ના 8 જ આવે બાળકો મિત્રો 3 અને 1 અમે 1 2 3 અને 1 મિનિટ 1 2 3 4 કેટલા થયા 4 ચોગડા 3 48 જવાબ આવ્યો હવે અહીંયા છે 50 અને 10 તો તમારી જોડે 50 ની નોટ હોય અને કોઈ 10 ની નોટ આપે તો તમારી જોડે કેટલા રૂપિયા થઈ જાય 60 રૂપિયા થઈ જાય કે નહીં તો આ 0 નું અહીંયા 0 જ આવે અને 5 ને 1 6 બરાબર બાળ મિત્રો હવે 5 ને 4 જો આ ઉપર આવ્યું 5 ને 4 તો અહીંયા પણ 5 અને 4 છે તો તમારે ગણવાનું 5 ને 4 કેટલા થાય 9 થાય 2 ને 3 હવે આ 2 છે એની અંદર આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય 5 થાય બાળ મિત્રો બરાબર હવે આપણે 18 વત્તા 41 એનો સરવાળો કરવાનો 8 ને 1 કેટલા થાય જો 1 2 3 4 5 6 7 ને 8 અને 1 તો આ 8 છે ને આ 1 9 બરાબર 8 8 લઈ લેવાના આપણે ને 1 9 બરાબર હવે 4 ને 1 આ 4 છે એમાં 1 ઉમેરીએ તો કેટલા થાય 5 બરાબર તો 5 આ 9 59 આપણને જવાબ મળે હવે આગળનો દાખલો જોઈશું આપણે 32 વત્તા 16 તો અહીંયા પાછા હું તમને મીંડા કરી શીખવાડું 2 અને 6 1 2 3 4 5 અને 6 તો 1 2 3 4 5 6 7 ને 8 બરાબર અહીંયા કેટલા છે 3 1 2 3 અને કેટલા છે 1 1 2 3 અને 4 તો 4 8 48 જવાબ મળી ગયો આપણને અહીંયા 3 ને 2 આ 3 છે હવે 1 અને 2 હું ઉમેરું તો 5 થાય છે બરાબર આ પણ ઉપર 2 છે નીચે 3 છે તો 3 ને 2 ને 3 5 તો આપણને 55 જવાબ મળી ગયો આપણને 55 જવાબ મળી ગયો બરાબર હવે આપણે 72 વત્તા 26 તો આ 2 અને આ 6 એના 8 થયા જવાબ લખ્યો બરાબર આપણે હવે 7 અને 2 7 આ 5 2 7 અને બીજા 2 ઉમેરીએ એટલે કેટલા થયા કેટલા થયા 9 બરાબર તો આપણે અહીંયા 9 લખીશું બરાબર ને હવે આગળના દાખલા ઉપર આપણે જોઈશું 83 વત્તા 5 તો અહીંયા 1 2 3 1 2 3 4 અને 5 1 2 3 4 5 6 7 ને 8 બરાબર હવે 8 છે
અને 8 ની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને 9 મળે તો 9 8 98 જવાબ થાય બરાબર હવે અહીંયા 5 છે ને 4 છે તો 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 બરાબર અહીંયા 6 છે તો આપણે 6 મીંડા કરીશું 1 2 3 4 5 6 અને 3 છે તો 1 2 3 4 5 6 7 8 9 તો અહીંયા પણ મિત્રો આપણે 99 જવાબ મળે છે બરાબર આ દાખલા સ્વાપોથીની અંદર તમારે વ્યવસ્થિત મીંડા કરીને ગણવા હોય વેડા કરીને ગણવા હોય તો પણ તમે ગણી શકો છો બરાબર એકમના અંકનો સરવાળો કરીને અહીંયા જવાબ મૂકવાનો અને દશકના અંકનો સરવાળો કરીને અહીંયા મૂકવાનો બરાબર બાળમિત્રો આ બધી વગરના દાખલા છે વંદે માતરમ આવજો